ચોક્કસથી વાત કરીએ સમગ્ર રાજ્યની અંદર કોવિડ 19 લોકો લઈને લોકો ક્યાંક ને ક્યાંક આ ભરડામાં ભરાયા છે. ખેડૂત હોય કે આમ જનતા હોય કે નાના વેપારીઓ પણ આ ભરડાની અંદર ભરાયા છે. ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના જે માટીકામના જે વેપારી છે સલ્લુભાઈ સુમરા, જેમનું મિની ફેક્ચરિંગ જે પ્લાન છે હાલમાં ક્યાંક ને ક્યાંક ઠપ છે અને સરકાર જોડે માંગણી કરી રહ્યા છે કે અમારું જે હાલમાં જે માટલા છે, વિવિધ જે એમની માટીકામમાંથી જે વિવિધ આઇટમો બનાવે છે તે શોભાના ગાંઠિયા સમાન પોતાના ગોડાઉનની અંદર જ શોભા આપી રહ્યા છે. તો એના માટે રાજ્ય સરકાર જોડે તેમજ કેન્દ્ર સરકાર જોડે લાગણી સાથે માંગણી કરી રહ્યા છે કે કંઈક અલગથી યોજના બનાવવામાં આવે અને આ જે હાલમાં જે માટીકામના જે માટલા છે અને જે માટીકામની જે વિવિધ આઇટમો છે એમને કંઈક અલગથી યોજના બનાવીને એનું જે વેચાણ છે તે ચાલુ કરવામાં આવે. ચોક્કસથી આપણે સલુભાઈ હું પૂછવા માગીશ કે હાલમાં સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક યોજના કરવામાં આવી છે નાના વેપારીઓ માટે જે મિની ફેક્ચરિંગના કામ કરી રહ્યા છે એમના માટે ક્યાંક ને ક્યાંક આત્મનિર્ભરની જે વાત કરવામાં આવી છે, તો શું તમે સરકાર જોડે કેવું વળતર ઈચ્છો છો? સરકારે જે અમને નાના માણસોને 1-1 લાખ રૂપિયાની લોનનું કોઈ કહેતા હતા એ અમે વાંચવામાં આવ્યું હતું, સાંભળ્યું હતું, પેપરમાં વાંચ્યું હતું, પણ અમે ફોરમ લેવા ગયા એટલે કોઈ મેનેજરો એવું કહે છે કે કોઈ યોજના આવી નથી. પછી બીજું 2 જમીન માગે છે, જમીનથી તો અમે લોન બેંકો આપી જ શકે છે, પણ અમારા માટે નાના માટે 1 લાખની લોન જે કરી છે દરેક માટે એમના માટે અમારું કોઈક આયોજન અલગ સરકાર કરે અને અમને પગભેર ઊભા કરે. ચોક્કસથી હાલમાં સલુભાઈ આપણે ચોક્કસ હું પૂછવા માગીશ કે હાલમાં ગઈ સાલમાં જે માટીકામનું જે વિતરણ હતું, જે માટીકામનું જે તમે બનાવટો જે કરી હતી, એ માટીકામમાં જે હતું ગઈ સાલ કેટલું વિતરણ હતું, હાલમાં કેટલું વિતરણ હતું? ગઈ સાલે અમારું 100-100% વિતરણ હતું. આ વખતે અમારું આખું 50% વિતરણ થયું છે. માલ પડ્યો છે બધો, શિયાળાનો બનાવી બનાવીને ભેગો કર્યો હતો. ઉનાળાનો માલ મીડિયા દ્વારે અમારો 50% તો માલ ઉપડ્યો છે અને 50% હાલ પડ્યો છે. તો સરકાર અમને કોઈ બી રીતે સહાય કરીને પગભર ઊભો કરવા ખૂબ ખૂબ સરકારને અમે વિનંતી કરીએ છીએ. અમારું થોડું સાંભળવા મજા ના. ચોક્કસ સલુભાઈ હાલમાં આપણે વાત કરીએ કે જે માટલા છે, વિવિધ જે આઈટમો તમે બનાવો છો, હાલમાં અંદાજિત તમને જે લોકડાઉનના લીધે કેટલું અંદાજિત કેટલું નુકસાન હશે? અમે અત્યારે ચકલીના માળા, પંખીના કુંડા જે બનાવો છો એ ગઈ સાલ કરતાં અમને આ વખતે ઓછામાં ઓછું 3-4 લાખનું નુકસાન પહોંચ્યું છે અમને, અને સરકાર આ માટે અમારા પર ધ્યાન ધરે થોડું. ચોક્કસથી આ હતા એક નાના વેપારી છે, જેરડા ગામના નાના વેપારી છે, એમની લાગણી સાથે ક્યાંક ને ક્યાંક માગણી છે કે સરકાર કંઈક અલગથી યોજના બનાવે અને એમનું જે માટીકામનું જે હાલમાં જે વિવિધ આઇટમો છે તેમની ખરીદી કરે. અને ચોક્કસથી આપને ફરી એકવાર કહું છું, કેમેરામેનને કહીશ કે ચોક્કસ તમે જોઈ શકો છો મારી પાછળ જે હાલમાં માટલા છે, જે વિવિધ આઇટમો છે, માટીકામની જે કોળિયા સહિતના જે હાલમાં પોતાના ગોડાઉનની અંદર સલુભાઈ સુમરાના ગોડાઉનની અંદર શોભાના ગાંઠિયા સામાન પડ્યું જ છે હાલમાં. ચોક્કસથી ફરી એકવાર કહું છું કે રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને કે નાના વેપારીઓને ઊભા કરવા માટે ક્યાંક ને ક્યાંક સરકાર જાગૃત થઈ છે અને જે હાલમાં જે સેવાભાવી સંસ્થાઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક આગળ આવે અને હાલમાં જે ચકલીના માળા છે, જે કુંડ છે એ પણ પોતાના જે સેવાભાવી સંસ્થાઓ છે તે ખરીદી કરે અને આ નાના વેપારીઓને ઊભા કરવાનો એક અનોખો પ્રયત્ન કરે. NS ગુજરાત ન્યૂઝ સાથે રાજુ પુનેડિયા, ડીસા.